unit 11: valley of flowers here. imagine yourself standing at the height of 14,000 feet in the west himalayan range. all around you and as far as your eyes can see, there are flowers and flowers. emerald mountains, green meadows, white clouds and colorful patches of flowers create a dreamlike panoramic view. what place is this? can you guess? પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર ઊભા છો તેવી કલ્પના કરો તમારી આસપાસ અને તમારી નજર પહોંચે ત્યાં સુધી બધે જ ફૂલ અને ફૂલ જ પથરાયેલા છે નીલા પર્વતો લીલા ઘાસના મેદાનો સફેદ વાદળો અને ફૂલોના રંગબેરંગી ખડ એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે આ કયું સ્થળ છે શું તમે કલ્પના કરી શકો છો It is a vibrant and splendid national park hidden in the Himalayas. This alluring place is known as the Valley of Flowers, a vast area of 87.5 square kilometers, and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists, and photographers. A Himalaya chupaylo ek jivant ane bhavya rastriya વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે એટી સેવન પોઈન્ટ ફાઈવ ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર અને રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર પ્રકૃતિ પ્રેમીઓ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો અને ફોટોગ્રાફર્સ માટે આ સ્થળને આકર્ષક બનાવે છે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ ઇટ ઇઝ અબાઉટ થ્રી હંડ્રેડ કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ ધેર ઇઝ અ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદઘાટ એન્ડ ફ્રોમ ધેર ધ ટ્રેક ઓફ ધિસ વેલી સ્ટાર્સ વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘાઘરિયા શહેર પાસે આવેલી છે તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી ત્રણસો કિલોમીટર ઉત્તરમાં આવેલ છે ગોવિંદઘાટ સુધી પાકો રસ્તો છે અને ત્યાંથી ખીણ તરફ જવાની પગદંડી

પાછા ફરતા તેઓ ભૂલા પડ્યા ધે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી સર્ચિંગ ફોર અ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ સ્ટન્ટ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ ધે નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ હિમાલયની પર્વતમાળાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા તેઓ આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા ફૂલોના વૈવિધ્ય અને રંગોથી છક થઈને તેઓએ તે ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું ધેર આફ્ટર રીનાઉન્ટ માઉન્ટેનિયર્સ ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ પોરિંગ ઇન રાઇટર્સ એન્ડ પોએટ હેવ રિટન એસેસ ટ્રાવેલ લોગ્સ એન્ડ પોએમ્સ એન્ડ ધ પોએમ્સ ઓન ધ એન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધસ પ્લેસ ત્યાર પછી પ્રખ્યાત પર્વતારોહકો પ્રવાસીઓ અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતોનો પ્રવાહ શરૂ થયો આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો પ્રવાસ વર્ણન અને કવિતાઓ લખી છે ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ અ નેશનલ પાર્ક ઇન નાઇન્ટીન એટી ટુ એન્ડ ઇન નાઇન્ટીન એટીએટ ઇટ વોઝ ઇન્કલુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન્ટરેસ્ટિંગલી દેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણા નાઇન્ટીન એટી ટુમાં આ વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી અને નાઇન્ટીન એટીએટમાં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી રસપ્રદ વાત તો એ છે કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવન લક્ષ્મણ વોઝ ટ્રક વિથ એન એરો શૂટ બાય મેઘનાથ ધ સન ઓફ રાવન લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ રામ કોલ્ડ સુશેન ધ વૈદ્ય ઓફ રાવણ રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથના બાણથી લક્ષ્મણ ઘાયલ થઈને બેભાન થઈ ગયો ત્યારે રામે દેવોના વૈદ અશ્વિની કુમારોને બોલાવ્યા દે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની અ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ્સ ફાઉન્ડ ઓન્લી ઓન ધ હિમાલયાસ ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર ઇન મેડિટેશન સચ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ તેમણે ઉપાય સૂચવ્યો સંજીવની એક અલૌકિક ઔષધિ જે શ્રીલંકાથી ખૂબ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલા હિમાલયમાં જ મળતી હતી હનુમાન ઉડીને તે સ્થળે ગયા અને ટેકરી સાથે સંજીવની લઈ આવ્યા તે સ્થળ એટલે વેલી ઓફ ફ્લાવર્સ કેટલાય ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે આ અદભુત સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધિસ સાઇટ ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ અ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ રેકોર્ડેડ સિક્સ હંડ્રેડ સ્પીસીસ ઓફ એન્જીઓ સ્પર્મ્સ મેગ્નોલિયા અ ફ્લાવર પ્લાન્ટ્સ એન્ડ થર્ટી ટેરિડોફાઇટ્સ અનરોલિંગ ફન ઇન ધ વેલી સરાઉન્ડિંગ ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ ફિફ્ટી એટ ન્યૂ પ્લાન્ટ્સ આ સ્થળનું અધિકૃત નામ નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય કરવામાં આવ્યું છે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વેલીના વિસ્તારમાં એન્જીઓ સ્પર્મ્સ એટલે કે મેગ્નોલિયા ફૂલછોડની સિક્સ હંડ્રેડ જાત અને ટેરિડોફાઇટ એટલે કે ફન હંસરાજની થર્ટી જાતની નોંધ કરી વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતો બીજી ફિફ્ટી એટ નવી વનસ્પતિ શોધી મેની ઓફ ધ સ્પીસીસ આર ગ્લોબલી થ્રેટન ઇન નાઇન્ટીન એટ થર્ટી વન સ્પીસીસ ઓફ રેર એન્ડ એન્ડેન્જન્ટ કેટેગરીઝ વર આઇડેન્ટિફાઈડ ઇન ધ પાર્ક લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ ફોર્ટી ફાઈવ મેડિસિનલ પ્લાન્ટસ આમાંની કેટલીક જાત વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ છે નાઇન્ટીન એટીએટમાં આ ઉદ્યાનમાં થર્ટી વન પ્રકારની અસાધારણ અને ભયગ્રસ્ત વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી હતી સ્થાનિક ગામની પ્રજા ફોર્ટી ફાઈવ ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરતી જોવા મળે છે બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિસિનલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધી ગોડેસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટરેસી ફેમિલી ઓફ સનફ્લાવર વિથ સિક્સટી ટુ સ્પેસીસ અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી અજવાયન બ્લ્યુ પોપિસ કનફુલિયા સલામ પંજા બમ્ફસા બલસમ બારીતી હલ્દી ફૂલ એક્સેટ્રા ઔષધીય ઉપયોગ માટે અને નંદાદેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે બ્રહ્મકમળ ખૂબ જાણીતું ફૂલ છે વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાત છે એસ્ટરેસી એટલે કે સૂર્યમુખી અને તે પણ સિક્સટી જાત અહીં જોવા મળતા બીજા સુંદર ફૂલો છે વજ્રદંતી અજવાયન બ્લુ પોપી એટલે કે ખસખસનો છોડ કનફુલિયા સલામ પંજા બંફસા બલસમ બારીતી હલ્દીફૂલ વગેરે ધ પાર્ક ઇઝ રિચ ઇન ફોના અ ટોટલ ઓફ certain species of mammals are recorded and all of them are rare or endangered there are snow leopards grey langurs himalayan black bears red foxes himalayan weasels musk deer gorals thars barrels or blue sheep flying squirrels etc moreover 114 species of birds are seen in this park the main attractions are હિમાલયન વલ્ચર્સ યલો એન્ડ રેડ બેલ્ટ ચોસ કોકલાસ ફિસન્સ મોનલ ફીસન્સ યલ્લો નેપવુડ પેકર્સ બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ એન્ડ સ્નો પીજ્યુઅન્સ દેર આર સેવરલ વેરાયટીઝ ઓફ રેપ્ટાઇલ્સ બટરફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ટુ આ ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે સસ્તન પ્રાણીઓની કુલ થર્ટીન જાત નોંધવામાં આવી છે અને તે બધી જ અસાધારણ અથવા ભયગ્રસ્ત જાત છે અહીં સ્નો લેપર્ડ એટલે કે ચિત્તો લંગૂર હિમાલયન બેઅર એટલે કે રીંચ રેડ ફોકસ એટલે કે શિયાળ હિમાલયન વિઝલ એટલે કે નોળિયો મસ્કડીયર એટલે કે હરણ ગોરલ થાર ભરલ એટલે કે ઘેટું ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ જોવા મળે છે તેમાંના મુખ્ય આકર્ષણ છે હિમાલયન વલ્ચર એટલે કે ગીધ લાલ અને પીળી ચાંચવાળા ચક એટલે કે કાગડા કોકલાસ ફેઝન્ટ એટલે કે તેતર પીળી ગરદનવાળા વુડપેકર એટલે કે લક્કડખોદ ભૂરા ગળાવાળા બાર્બેટ અને સ્નો પીજન એટલે કે કબૂતર અહીં પેટે ચાલતા પ્રાણીઓ એટલે કે સાપ વગેરે પતંગિયા અને બીજા જંતુઓની કેટલીક જાત જોવા મળે છે ધ વેલી રિમેન્સ કવર્ડ વિથ થીક બ્લેન્કેટ ઓફ સ્નો

આ ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા માટે આ ઉત્તમ સમય છે પુષ્પાવતી નદી વેલીમાં સિક્સ કિલોમીટર સુધી ફેલાયેલી છે તેનું પાણી વેલીના બે ફાંટા પાડે છે ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ ધ રિધમિક સાઉન્ડ ઓફ વોટર રિચ ફ્લોરા એન્ડ ફોના એન્ડ ડિલાઇટફુલ બ્રેઝ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ લિસન ટુ ધી કોલ ઓફ ધ વેલી એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ ફૂલો પર ઝાકળ બિંદુઓ પાણીનો લયબદ્ધ અવાજ સમૃદ્ધ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ અને ઠંડા પવનની આહલાદક લહેરો તમારી રાહ જોઈ રહ્યા છે વેલીનું આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે વેલીમાં ફરવાનું સ્વપ્ન જુઓ